ખેડબ્રહ્મામાં પાંચસો વર્ષ જૂના દિગંબર જૈન દેરાસરના ગર્ભગૃહનો દરવાજો તોડી ચોરોએ અંદાજિત પાંચ પોઈન્ટ પંચાણું લાખની મત્તાની ચોરી કરી ખેડબ્રહ્મા તાલુકાના દેરોલમાં આવેલા પાંચસો વર્ષ જૂના દિગંબર જૈન દેરાસરના ગર્ભગૃહનો દરવાજો તોડી શુક્રવાર રાતે ચોરોએ દેરાસરમાં ઘૂસી અંદાજીત પાંચ પોઈન્ટ પંચાણું લાખની ચોરી કરીને પલાયન થઈ જતાં પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી હતી દેરોલમાં દેરાસરમાં હરિભાઈ બંસીલાલ વૈષ્ણવ અને હિતેન્દ્રભાઈ ગાંધી રાબેતા મુજબ શનિવાર સવારે પાંચ વાગે મંદિર ખોલી પૂજા અર્ચના કરવા દેરાસર ખોલતા અંદર બધું વેરવિખેર હતું જેથી તેમણે ચોકીદાર અને મંદિરના દીપકભાઈ મનોજકુમાર અમૃતલાલ મહેતાની જાણ કરતા બધા આવી તપાસ કરતા ચોરી થયાનું જણાતા ખેડ બ્રહ્મા પોલીસને જાણ કરતા પીએસઆઈ વિશાલભાઈ પટેલ અને ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસે તપાસ કરતા દેરાસરના ત્રણ ભંડારા તોડી નાખેલા હતા અંદરના ત્રણ દરવાજા પણ તોડી નાખ્યા હતા અંદરથી ચાંદીના દાગીના સોનાની ટોયલી ત્રણ ભંડારા હતા તે તોડીને અંદરથી રોકડ સહિત અંદાજીત પાંચ પોઈન્ટ પંચાણું લાખની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા ખેડ બ્રહ્માના પીએસઆઈ વિશાલ પટેલના જણાવ્યા અનુસાર ત્રણથી ચાર ચોરો દેરાસરના પાછળના ભાગેથી અંદર કૂદી પાછળનો દરવાજો તોડી શટર ખોલી અંદર આવ્યા છે અને ગર્ભગૃહના દરવાજા તોડી ઘૂસી ચોરી કરી બહાર નીકળી દેરાસરની સ્ટીલની સીડી લઈ જઈ કોટ કૂદી પલાયન થઈ ગયાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે